નમસ્તે મિત્રો, વોટ્સએપ પોથીનો આજનો મેસેજ: ટ્રુથ ઇઝ ઓલવેઝ લાઈક ઓઇલ ઇન ધ વોટર. નો મેટર હાઉ મચ વોટર યુ એડ, ઓઇલ ઓલવેઝ ફ્લોટ્સ ઓન ધ ટોપ. ઓલવેઝ બિલીવ ઇન ટ્રુથ. હેવ અ ટ્રુથફુલ ડે. મિત્રો, સત્યની વાત આવે એટલે મનમાં સૌથી પહેલું નામ મહાત્મા ગાંધીનું આવે. સત્યને જેણે પોતાના જીવન મૂલ્ય અને જીવન મંત્ર તરીકે સ્વીકાર્યું અને જીવનભર સત્યના પ્રયોગો કરી સત્યને પ્રસ્થાપિત કર્યું, એવા ગાંધીજી માટે કવિ શ્રી ઉમાશંકર જોશીએ લખેલ એક કાવ્યની પંક્તિ જુઓ. સત્ય ટકો, સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ, છેલ્લો શ્વાસ. એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી. મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જય જયકાર. સત્યનો પ્રભાવ અને પ્રભુતા, સત્યનું સત્વ, તત્વ અને મહત્વ ઉપરોક્ત પંક્તિઓમાં અભિવ્યક્ત થાય છે. ખરેખર સત્ય એ જીવનનું સર્વોપરી મૂલ્ય છે, કારણ કે તેની સાથે અન્ય મૂલ્યો આપોઆપ જીવનમાં પ્રવેશે છે. ગાંધીજીએ પણ લખ્યું છે કે સત્યના માર્ગ પર જ મને અહિંસાનો પરિચય થયો. સાંપ્રત સમયમાં આપણને મૂલ્યોનો હ્રાસ થતો હોય તેવું અનુભવાય છે. ભ્રષ્ટાચાર, હિંસા, અસત્ય, અનીતિ, ચોરી, દંભ, બળાત્કાર, ખૂન, આ બધાનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. અને તેથી પ્રમાણિકતા, અહિંસા, સત્ય, નીતિમત્તા, સાદગી, સાત્વિકતા વગેરેનું દર્શન ભાગ્યે જ થાય છે. આપણને એવું જોવા મળે છે કે ખોટા રસ્તે ચાલનાર પણ મોંઘી દાટ ગાડીઓમાં આરામથી ફરે છે અને મોટા મોટા મહેલોમાં માલે છે. જ્યારે ઈમાનદારી અને નિષ્ઠાથી આખો દિવસ મજૂરી કરનાર માણસને કેટલી મજબૂર અવસ્થામાં જીવવું પડે છે. આધુનિક સમાજનું આ વરવું ચિત્ર ઘડીભર આપણને એવું વિચારવા પ્રેરે કે સાચાનો જમાનો જ નથી. પરંતુ જરા ઊંડાણથી વિચારશું તો સમજાશે કે કદાચ ખોટા રસ્તે માણસ સંપત્તિ, વૈભવ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે, પણ સાચું સુખ, શાંતિ અને જીવનનો આનંદ તેનાથી પ્રાપ્ત થતો નથી. ટૂંકા સમયમાં સફળતા મેળવનાર અનીતિનું આચરણ કરે છે, પરંતુ સફળતાને એ જ લોકો લાંબા સમય સુધી સાચવી અને પચાવી શકે છે કે જે સત્ય અને નીતિના માર્ગે ચાલે છે. સત્ય ધ્રુવના તારા જેવું છે, અવિચળ, અડગ. અસત્યની ગમે તેટલી આંધીઓ આવે પણ સત્ય તો અડીખમ રહે છે, કારણ કે સત્ય એ શાશ્વત મૂલ્ય છે. સત્યના બે સ્વરૂપો છે, રિલેટિવ ટ્રુથ અને એબ્સોલ્યુટ ટ્રુથ. રિલેટિવ ટ્રુથ સમય, સ્થળ કે વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે, પરંતુ એબ્સોલ્યુટ ટ્રુથ બધાને માટે એક સમાન છે. અસત્યના ઢગલામાં પણ સત્ય તો હીરાની જેમ જ ચમકવાનું. સત્ય ખરેખર તેલના ટીપા જેવું છે. તમે પાત્રમાં ગમે તેટલું પાણી ભરો, તેલનું ટીપું ઉપલા સ્તરે જ રહેશે. એમ દુનિયા આખીમાં ભલે અસત્યની બોલવાલા વર્તાય, પણ સત્યનું સ્થાન તો ઉચ્ચ સ્તરે જ રહેવાનું, કારણ કે સત્ય એ જ શાશ્વત અને સર્વોપરી મૂલ્ય છે. મિત્રો, આ સત્યની વાત કરતાં કરતાં મને યાદ આવ્યું કે મેં સત્ય ઉપર એક સત્ય ચાલીસા લખી છે. જે રીતે આપણે હનુમાન ચાલીસાનું ગાન કરીએ છીએ, તો મને વિચાર આવ્યો કે સત્ય ઉપર આવી સત્ય ચાલીસા ન લખી શકાય, તો આ સત્ય ચાલીસા પણ આજે આપની સમક્ષ રજૂ કરું છું. સત્ય તણો હો જય જયકાર, સત્ય એ જ હો શિષ્ટાચાર, સત્ય એ જ સાચો અધિકાર, સત્ય એ જ જીવન આધાર. સત્ય એ જ છે સાચો ઈશ્વર, બાકી સઘળું છે નશ્વર,
સત્ય વિનાનો જે સાક્ષર, હો પંડિત પણ નિરક્ષર. સત્ય બધા સદગુણનું મૂળ, પ્રેમ અને કરુણાનું કુળ. સત્ય વિના અંતર વ્યાકુળ, સત્ય વિનાનું જીવન ધૂળ. સત્યની ધૂણી ધખાવો, અસત્યને એમાં જલાવો. કોઈ ગાંધીને બોલાવો, સોક્રેટિસ પાછો લાવો. સત્ય સત્યનું કરીએ રટણ, સજ્જન સંતનું એ લક્ષણ. સત્યથી મહેકે હર આંગણ, તો ક્યાંય ન હો કોઈ સમરાંગણ. સત્ય છે સૌનો ધર્મ, ને સત્ય એ જ છે કર્મ. જે પામી જાય આ મર્મ, એના સફળ થાય સત્કર્મ. સત્ય એ જ છે સાચી રાહ, ભરવી પડશે પહેલા આ, પછી જ સૌ કરશે વાહ વાહ, જૂઠથી થાશો ના ગુમરાહ. સત્ય એ જ અમારો શ્વાસ, સત્યમાં જ રહો વિશ્વાસ. ભલે કઠિન આ હોય પ્રવાસ, સદા સત્યનો હો સહવાસ. સત્ય વિનાનું જીવવું શું, ને સત્ય વિનાનું મરવું શું. સત્ય વિનાનું ઉગવું શું, સત્ય વિના આથમવું શું. સત્યની જ સદા હો જીત, સત્યનું જ બજે સંગીત. સૌએ સત્યનું ગાઓ ગીત, સત્યનું જ ફરકાવો સ્મિત. સત્ય અમારી ઇબાદત છે, સત્ય અમારી શહાદત છે. સત્ય જીવનની ઇમારત છે, સત્ય જ સાચી કરામત છે. સત્યને જ રાખી સાથે, કુચ કરો સૌ સંગાથે. સઘળું અંધારું નાથે, પ્રગટાવે દીપક પાથે. સત્યની જ બને સરકાર, સત્યનો સઘળે હો સત્કાર. રાષ્ટ્ર ઉપર થાશે ઉપકાર, સપનાઓ કરીએ સાકાર. સત્ય અમારો હો સંસ્કાર, સર્વ ધર્મનો સત્ય જ સાર. સત્યનો જ જો કરો સ્વીકાર, તો જીવન થાશે સાકાર. સત્યમેવ જયતેનો મંત્ર, વિસ્તરતું હો એનું જ તંત્ર. સત્ય થકી સૌ થાય સ્વતંત્ર, સત્ય વિના કેવા પરતંત્ર. સત્ય તણુ થાજો શિક્ષણ, સત્યથી જ હો આરક્ષણ. રાષ્ટ્ર બને અમ વિલક્ષણ, ને મૂલ્યોનું સંરક્ષણ. સાચું જીવવું સાવ સરળ છે, માણસનું મન થાય તરલ છે. સત્ય અડીખમ અને અટલ છે, સત્ય થકી આ પૃથ્વી પટલ છે. સત્ય જીવનનો સાચો સાર, એનો મહિમા અપરંપાર. એ સૌનો છે તારણહાર, કરીએ જો એનો સાક્ષાત્કાર. સત્ય તણો દીપક પ્રગટાવો, અસત્યના અંધાર હટાવો. દુનિયામાંથી અનિષ્ટ મિટાવો, સત્યનો સગળે ઢોલ પીટાવો. સત્યના જ શરણે જઈએ, પતિતથી પાવન થઈએ. સત્યની સંગે સંચરીએ, મસ્તીની મોજે રહીએ. સત્ય જીવનની સાચી સાધના, મંગલમય અનુપમ આરાધના. અહર્નિશ કરજો ઉપાસના, સદા સર્વદા શાંતિ ભાવના. સત્યનું જ કરીએ દર્શન, સુખદાયી એનું સ્પર્શન. કંઠે વહેતું હો કીર્તન, સૃષ્ટિનું સુંદર સર્જન. સત્યની જ્યોત રહે જળહળતી, પ્રકાશથી પૃથ્વી પ્રજ્વલતી. ધર્મ ધ્વજા રહે સદા ફરકતી, માનવતાની મહેક મલકતી. સત્ય સદા છે ઉપકારી, હું હરખે જાઉં ઓવારી. એની સંગત છે સુખકારી, ને માર્ગ મંગલકારી. સત્યની રાહે ચાલ્યા ગાંધી, માર્ગમાં બહુ આવી આંધી. મક્કમ પગલે મનને બાંધી, સ્વતંત્રતાની સમજણ સાંધી. ના લેશો રૂકવાનું નામ, કરતા રહેવાનું છે કામ. ત્યાગીને સઘળો આરામ, કરીએ સૌ કર્તવ્ય તમામ. સત્ય પથે સૌ ચાલ્યા જાઓ, મુક્તિનું સંગીત બજાવો. સૂતેલા સપના જગાવો, જીવનનો શણગાર સજાવો. સત્યની તમે લેજો ટેક, જૂઠની કરજો ફેંકમ ફેંક. કરવાને નિત કામો નેક, સહુ ચાલો થઈને એક. સત્ય એ જ છે જીવનવાણી, સુખ શાંતિની કૂંચી સમાણી. પ્રેમ અને કરુણાની કહાણી, ગાંધીજનોએ કેવી પ્રમાણી. સત્યનો કરીએ સૌ વિવેક, કરીએ અહિંસાનો અભિષેક. મંત્ર પ્રેમનો જાણો એક, કરુણા પામે જન પ્રત્યેક.
સત્યમાં છે પ્રભુતાનો વાસ, સત્યમાં જ સમજણનો શ્વાસ, સત્ય જીવનનો છે વિશ્વાસ, સત્યના પંથે થાય પ્રવાસ. સત્ય તણા છે મોલ અમોલ, બોલી એની નાતું બોલ, એનો થાય કદી ના તોલ, એની અમીરાઈ અણમોલ. ચાલો થઈએ સત્યના દાસ, જીવનમાં રહીએ ના ઉદાસ, મહેકે મનમાં એની સુવાસ, પુલકિત એના થાશે શ્વાસ. સત્ય એ જ છે સાચું જ્ઞાન, સત્ય એ જ સાચું વિજ્ઞાન, સત્ય એ જ સાચું ઈમાન, સત્ય એ જ સાચું સન્માન. સતની જેને લાગી પ્યાસ, અમૃતની હો એને આશ, અંતરમાં અવતરતો ઉજાસ, ઈશ્વરનો એને અહેસાસ. જૂઠ જગતથી ચાલ્યું જાશે, સત્ય તણા સૌ પ્રેમી થાશે, દુઃખના સૌ વાદળ વિખરાશે, સુખના સૌ તોરણ બંધાશે. ધંદોલતની તૃષ્ણા ત્યાગી, થઈએ સત્ય તણા અનુરાગી, જેને સતની લગની લાગી, સાધુ સાચા સંત વિરાગી. સત્યનું કરીએ સૌ પ્રસ્થાપન, અસત્યનું કરીએ ઉત્થાપન, સંસ્કૃતિ અમ આજ સનાતન, જાણો એને સદા ચિરંતન. સ્મરણ સત્યનું રહે નિરંતર, ઉજ્જવલ એનું થાય અંતર, સદા સત્યનો રટીએ મંતર, મન નિર્મળ થઈ જાય સદંતર. સત્ય અમારો પ્રાણ, સત્ય જીવન પ્રમાણ, સુણજો સૌ સુજાણ, સત્ય વચન વખાણ. જે જન સત્ય ચાલીસા ગાશે, જીવન તેનું સાર્થક થાશે, સુખ શાંતિ સંતોષ પમાશે, આનંદ મંગલ બધે છવાશે. તો મિત્રો, સત્યનું જીવનમાં આચરણ કરીએ અને સત્યને જ ઈશ્વરની જેમ પ્રાર્થીએ. આભાર. નમસ્તે.